કેમ છો દોસ્તો, મજામાં? આજે આપણે મહાભારતની વાર્તા 7 જોઈશું. દેવવ્રત સાલ્વકુમાર સાથે યુદ્ધ કરી બંદી બનાવે છે એ વાર્તા છે. શાંતનુ અને દેવવ્રત શતરંજ રમી રહ્યા છે એટલામાં ઘોડાનો એક વેપારી આવે છે. ઘોડાનો વેપારી એક જ ઘોડો લઈ અને ઘોડો વેચવા આવ્યો હોય છે અને કહે છે, રાજકુમારની જય હો, મહારાજની જય હો. શાંતનુ કહે, દેવવ્રતના આવવાના સમાચાર તને ક્યાંથી મળ્યા? વેપારી કહે, રાજકુમારના આવવાથી તો આખું બ્રહ્માંડ ગુંજી રહ્યું છે મહારાજ. શાંતનુ કહે, શું લાવ્યો છે? વેપારી કહે, બસ એક ઘોડો. શાંતનુ કહે, બસ એક જ ઘોડો? વેપારી કહે, મહારાજ આ એક ઘોડો લાખોમાં એક છે. સૂર્યદેવને પણ રથ એકલો ખેંચે એવો ઘોડો છે. શાંતનુ કહે, જો લાખોથી ઓછો નીકળ્યો તો મૃત્યુદંડ થશે. વેપારી કહે, અને જો લાખોથી વધારે નીકળ્યો તો? શાંતનુ કહે, તો વૈશ્યથી ક્ષત્રિય બનાવી દઈશ અને 50 ગામનો રાજા. આટલું કહી દેવવ્રતને ઘોડો જોવા લઈ જાય છે. વેપારી કહે, ભારતવર્ષમાં કોઈ આ ઘોડા પર કાઠી નથી ચડાવી શક્યું. શાંતનુ કહે, વેપારીને અભિમાન શોભતું નથી. કેટલાય સૈનિકો પ્રયત્ન કરે છે પણ ઘોડા ઉપર કોઈ કાઠી ચડાવી શકતું નથી. શાંતનુ કહે, આ ઘોડા પર તો હું જાતે જ કાઠી ચડાવીશ. દેવવ્રત કહે, આ સાધારણ ઘોડા માટે તમારે જવાની જરૂર નથી પિતાશ્રી, મને આજ્ઞા આપો. શાંતનુ કહે, ના પુત્ર. દેવવ્રત કહે, ક્ષમા કરો, પરંતુ હું આ ઘોડા પર કાઠી ચડાવવાનો નિર્ણય લઈ ચૂક્યો છું. વેપારી કહે, મહારાજ સાચું કહે છે કુમાર, તમે આ જોખમમાં ન પડો. દેવવ્રત કહે, મહારાજ કુમાર જોખમમાં પડવા જ જન્મ લે છે, આજ્ઞા આપો પિતાશ્રી. શાંતનુ કહે, વિજયી ભવ. દેવવ્રત ઘોડા પર કાઠી ચડાવી અને ઘોડે સવારી કરી અને ખૂબ દૂર સુધી નીકળી જાય છે. એટલામાં આગળ જતો એક સેના આવી રહી છે, એ સાલ્વ સેના છે. સાલ્વકુમાર સેનાને થોભાવે છે. દેવવ્રત બાણથી હસ્તિનાપુરની સીમાનું ચિહ્ન બનાવી દે છે બાણથી, એટલે સેના થોભે છે. સાલ્વકુમાર, તું બાળક છે, ઘરે જા, અમે હસ્તિનાપુર લેવા આવ્યા છીએ, તને વાગી જશે તો તું જતો રહે. દેવવ્રત કહે, સાલ્વકુમાર હું ફરીથી ચેતવું છું. સાલ્વકુમાર, તું કોણ છે બાળક? દેવવ્રત કહે, હું ગંગાપુત્ર દેવવ્રત છું. સાલ્વકુમાર કહે, ગંગાપુત્ર હોય તો વહી જા એમ કહી અને એની મજાક કરે છે. પછી બંને વચ્ચે યુદ્ધ થાય છે. દેવવ્રત આખી સેનાને હરાવે છે અને સાલ્વકુમારને બંદી બનાવી અને રાજભવનમાં લઈ જાય છે. આગળની વાર્તા હવે આપણે કાલ જોઈશું.